લોકડાઉન રહ્યું ત્યારબાદ લોકડાઉન ખુલતા તેની વિપરીત અસરો હવે દેખાવા લાગી છે। બે મહિના લોકડાઉનને લઈને દરેકે દરેક વેપારી ઉદ્યોગ કફોડી સ્થિતિમાં મુકાઈ ગયો છે અને તેમાંથી કોચિંગ ઇન્ડસ્ટ્રીઝ પણ બાકાત નથી। સામાન્ય રીતે જૂન માસમાં શાળાઓ શરૂ થઈ જાય છે તે પહેલાં માર્ચ એપ્રિલ મહિનામાં બાળકોના માતા પિતા ટ્યુશન ક્લાસ કે કોચિંગ ક્લાસમાં એડમિશન લઈ લેતા હોય છે, પરંતુ આ વખતે માર્ચ મહિનાથી લોકડાઉન શરૂ થઈ ગયું હતું અને બે મહિના જેટલો લાંબો સમય આ લોકડાઉન રહ્યું હતું। બે મહિના પછી સરકાર દ્વારા લોકડાઉન શરતોને આધીન ખોલવામાં આવ્યું, જેમાં અમુક વેપાર ઉદ્યોગ ખોલવાની છૂટ આપવામાં આવી, પરંતુ હજી શાળાઓ કે કોચિંગ ક્લાસ ખોલવાની પરમિશન આપવામાં આવી નથી, કારણ કે કોચિંગ ક્લાસ અને શાળામાં ઘણા બધા બાળકો સાથે ભેગા થાય છે અને બાળકોને કોરોનાનો ખતરો વધુ હોય છે, તેથી શાળા કોલેજ કોચિંગ ઇન્ડસ્ટ્રીઝને પરમિશન સરકાર દ્વારા આપવામાં આવી નથી અને આ કોચિંગ ક્લાસ ક્યારે ખુલશે તે અંગે કંઈ જ કહી શકાય તેમ નથી। આવા ક્લાસીસ સામાન્ય રીતે જે પ્રિમાઇસિસમાં ચાલે છે તે ભાડા પર લીધા હોય છે, તો એક તરફ કોચિંગ ક્લાસના પ્રિમાઇસિસની ભાડાની સમસ્યા અને બીજી તરફ ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ થઈ ગયું છે। ત્યારે 20 લાખ કરોડના પેકેજમાંથી કોચિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે પણ લોનની વ્યવસ્થા થાય તેવી માંગ શિક્ષકોની ઉઠવા પામી છે। નમસ્કાર, આપકા નામ? મેરા નામ હિમાંશુ કપૂરિયા હૈ ઓર મેરે ઇન્સ્ટિટ્યૂટ કા નામ હૈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રોફેશનલ ગ્રૂમિંગ। આપ સાંસદ શ્રી દર્શનાબેન જરદોશ કો ક્યું મિલને ગયે થે? વેલ, હમારી જો કોમ્યુનિટી હૈ ટીચર્સ કોમ્યુનિટી ક્લાસીસ જો ચલાતે હૈ વો અભી બહોત તકલીફ મે હૈ જબ સે લોકડાઉન શરૂ હુઆ હૈ। લોકડાઉન સે એડમિશન્સ રુકે પડે હૈ, કોઈ ફીસ પુરાની હૈ વો કલેક્ટ હો નહીં પા રહી હૈ, ઓર બાત યે હૈ કે જો સરકાર ને પેકેજીસ ડિક્લેર કિયે હૈ ઉનમેં હમરા કોઈ ઉલ્લેખ હી નહીં કિયા ગયા હૈ, તો હમ યે સરકારશ્રી સે અતિ વિનમ્ર વિનંતી કરતે હૈ કે હમારે લીએ ભી કોઈ એસા પેકેજ ઇન્ટ્રોડ્યુસ કરે જિસસે હમ હમારી ખુદ કો ઓર હમારે ક્લાસીસ કો ટિકાઈ રખ સકે। સબસે બડી બાત યે હૈ કે હમકો ભાડા ભરના ભી બહોત મુશ્કિલ હો રહા હૈ, હમકો ઓર ભી ખર્ચે ઉઠાને પડ રહે જો બહોત મુશ્કિલ હો રહી હૈ અભી, ઓર હમસે હમ સબસે મેં યહી ગુજારિશ કરતા હું કે આપ મહેરબાની કરકે સરકારશ્રી કો યે બતાઈએ કે હમારી હાલત ક્યા હૈ ઓર હમ કિસ તકલીફ સે ગુજર રહે હૈ, ઓર હમારે લીએ વાપિસ દોહરા રહા હું કે એક પેકેજ ફિનાન્શિયલ પેકેજ જો સરકારશ્રી ઇન્ટ્રોડ્યુસ કિયા હૈ ઉસમે સે થોડા સા ભી હિસ્સા હમારે લીએ રખે। નમસ્કાર, જય હિંદ। સર, આપકા નામ ક્યા હૈ? મેરા નામ અભિજીત ગહલોત હૈ ઓર મેરા અભિરાજ કોચિંગ નામ સે યહાં પે સુરત મેં કોચિંગ ક્લાસ હૈ। ઓર સીઆર પાટિલ જી કે યહાં પે કિસ કામ સે ગયે થે આપ? મેં ઓર મેરે મિત્ર આજ સીઆર પાટિલ જી કે યહાં કોચિંગ ઇન્ડસ્ટ્રી કી દો મુખ્ય સમસ્યાઓ કે લેકે આયે થે। ઇસમે સે સબસે પહેલી જો સમસ્યા હૈ વો રેન્ટ કી હૈ ઓર યે સમસ્યા અબ બહોત જ્યાદા બઢતી જા રહી હૈ, ક્યોંકિ આપકો પતા હોગા કે માર્ચ ઓર અપ્રિલ યે દો મહિને હોતે જિસમે કોચિંગ ક્લાસ મેં એડમિશન્સ હોતે હૈ જ્યાદાતર, ઓર ઇન દો મહિનો મેં હી હમ જો પૈસા આતા હૈ ઉસી સે હમારા પૂરા સાલ ચલાતે હૈ। લેકિન ક્યોંકિ આપકો પતા હૈ કે લોકડાઉન જો હૈ વો માર્ચ મેં હી હો ગયા, તો ઇસ વજહ સે ઇસ બાર કોઈ ભી એડમિશન હો નહીં પાયે, તો જો ભી મિડલ ક્લાસ હૈ જો અપના પૂરે સાલ કા ખર્ચા ઇસી પૈસે સે ચલાતા હૈ આજ ઉસકે પાસ પૈસે કી ભારી કમી આ ચુકી હૈ, ઓર ઉસકે ઉપર યે રેન્ટ કા પ્રેશર ઓર ઉસકે ખુદ કે નિજી ખર્ચો કા પ્રેશર અબ દિન પ્રતિદિન બઢતા જા રહા હૈ। અબ હમારા જો કોચિંગ ક્લાસ હૈ ઇસકા આગે કા જો ભવિષ્ય હૈ વો ભી ઉસ પે ભી એક પ્રશ્ન ચિહ્ન હૈ કે વો કબ ચાલુ હોગા, કિતને એડમિશન હોંગે, ક્યા હોગા, તો મેરા અપની સરકાર સે એક હાથ જોડ કર નિવેદન હૈ કે યે જો 20 લાખ કરોડ કા જો ઉનકા જો પેકેજ હૈ ઉસકે અંદર કોચિંગ ક્લાસ કે લીએ એક ખાસ લોન કા પેકેજ કિયા જાય જિસસે વો પૈસે સે લેકે હમ યે સાલ કે જિતને ભી હમારી જરૂરતે હૈ ખર્ચે હૈ વો હમ કર સકે। જય હિન્દ।